नमस्कार दर्शक मित्रों, चैनल आई विटनेस समाचार में आपनो हार्दिक स्वागत छे। हूं छु दृश्य नायक। श्री प्राणे ग्रामस्थ मंडळ द्वारा बपोरे 2 વાગ્યાના સુમારે એસએમસી કોમ્યુનિટી હોલ પાલ રોડ ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ મહાપૂજામાં ભાગ લઈ હૃદયપૂર્વક પ્રભુની ઝાંખીના દર્શન કરી કથામાં ભાગ લીધો હતો। ભગવાનની કથા દરમિયાન પ્રાર્થના સ્વાગત ગીત તથા સ્વાગત પ્રવચન સહિત સમારંભમાં પધારેલા અતિથિ વિશેષો તથા શ્રી પાને ગ્રામસ્થ મંડળના સભ્યોનું ભાવભર્યું સન્માન પણ કરાયું હતું। ઉપસ્થિત અતિથિ વિશેષો માટે પ્રાસંગિક મીઠા બોલ પણ સ્પીકર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। શ્રી પાને ગ્રામસ્થ મંડળ સુરતવાસી એવા સિનિયર સિટીઝનોનું પણ સન્માન કરાયું હતું। બાળ કલાકારો દ્વારા ડાન્સ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। ભગીરથ કાર્ય એવું શ્રી પાને ગ્રામસ્થ મંડળ દ્વારા આગામી સમયમાં શરૂ થનારી શાળાઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને નોટબુકોનું પણ વિતરણ કરાયું હતું। મંડળ દ્વારા ઉપસ્થિતો માટે પ્રીતિ ભોજનની પણ સુવિધા કરવામાં આવી હતી। रविवार ने श्री पाने ग्रामस्थ मंडल द्वारा धार्मिक में एटली हदे तरपोड़ कर देवामां आव्युं के वाघोली चौटा बजार सूरत द्वारा भजन कीर्तन नुं पण आयोजन करवामां आव्युं हतुं। श्री पाने ग्रामस्थ मंडल द्वारा योजायेला कार्यक्रम में मुख्य अतिथि विशेष पैकी नायक मराठा समाज सेवा उपाध्यक्ष वसंत पांडुरंग मोहिते, बावड़े ग्रामस्थ मंडल अध्यक्ष विजय गणपत उत्तेकर, मांडले ग्रामस्थ मंडल अध्यक्ष संतोष वसंत तांदलेकर, વગેરી ગ્રામસ્થ મંડળ સંતોષ યુવરાજ સકપાળ અને પાચાળ ગ્રામસ્થ મંડળના અધ્યક્ષ ચંદ્રકાંત સુંદર સુર્વે ઉપસ્થિતિ નોંધાવી હતી। તેવી જ રીતે નેદાવ ગ્રામસ્થ મંડળ દ્વારા હનુમાનચા રસ્તાના કુપીપુરા ખાતે આવેલી અનાવેલ વાડીમાં પણ બપોરે 2 વાગ્યાના સુમારે ભગવાન શ્રી સત્યનારાયણની કથા અને મહાપૂજા સહિત મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ભગવાનની પૂજામાં મંડળ દ્વારા કરાયેલા ભગીરથ કાર્યો સપાટી પર આવવા પામ્યા હતા। બાળ કલાકારોએ પોતાની અંદર છુપાયેલા ધર્મ પ્રત્યેની અભિરુચિ પણ વ્યક્ત કરી મંત્રમુગ્ધ સૌ કોઈને કરી દીધા હતા। શ્રી સત્યનારાયણની મહાપૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમોને અંતે મહાપ્રસાદીનો લાભ મોડી રાત્રિએ 10 વાગ્યા સુધી લેવાયો હતો। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વાણગામ નાયક મરાઠા સમાજ સેવા સંઘના કાર્યકારી અધ્યક્ષ અશોક આત્મારામ પોટે, માંડલે ગામના શિવસેના વિભાગ પ્રમુખ સુરતના ધર્મેશ બાબુરાવ તાંદલેકર, માંગુરણ ગામના એડવોકેટ વસંત પાંડુરંગ મોહિતે, નિઝામપુર છત્રી ગામના નિવાસી તેમજ કોઠારી જ્વેલર્સ સુરતના સંતોષ શંકર સનસ, તેમજ ખરડી ગામના અને સુરત નાયક મરાઠા મહાસેવા સંઘના ઓડિટર સંભાજી વિષ્ણુ મહાદિક, વાલસુરે ગામના સામાજિક કાર્યકર્તા પ્રકાશ પાંડુરંગ બેન્દુગડે સહિત કિંજર ગામના સદસ્ય બાલકૃષ્ણ રામચંદ્ર કદમે ઉપસ્થિતિ નોંધાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અને શ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા શ્રી સત્યનારાયણ મહાપૂજાનું આયોજન રવિવારે સાંજે 3 વાગ્યાના અરસામાં એલપી સમાણી રોડ ખાતે આવેલા મધુબન સર્કલ પાસેના એસએમસી આવાસની ગણેશ કૃપા બિલ્ડિંગના રૂમ નંબર 3/2 પણ રાખવામાં આવી હતી, જેમાં અતિથિ પ્રમુખ વિશેષ તરીકે ગણેશ પાલકર ઉપસ્થિત રહ્યા હતા। રવિવારે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત ભક્તોએ પ્રભુની મહિમા સંભાળવાનો લાવો પણ લીધો હતો। સિદ્ધિ સાંઈ દિંડી કોંકણ શાખા દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી। શ્રી ગણેશ મિત્ર મંડળ પદાધિકારીઓ પૈકી અધ્યક્ષ શિવાજી જાદવ, સેક્રેટરી અનિલ કદમ, ખજાનચી મહેન્દ્ર મોરે, ઉપાધ્યક્ષ ગોંડીરામ કદમ, ઉપ સેક્રેટરી ગોંડીરામ માલસુરે, ઉપ ખજાનચી નરેશ મોરે, કાર્યાધ્યક્ષ સંતોષ ધનાવડે સંતોષ સહિત કાર્યાધ્યક્ષ રાજેશ માલસુરે તેમજ કાર્યકારી કમિટીના સભ્યો પૈકી અનિલ શિંદે, અનિલ પવાર, અશોક રાઠોડ, શંકર શિંદે, કલ્પેશ મોરે, રામદાસ સકપાળ ઉપસ્થિત રહ્યા હતા। રાજારામ બાબુ શેડગે, હું નેરમનો નેરવ ગામસનો અધ્યક્ષ છું અને આજ અમારી મંડળની સત્યનારાયણની મહાપૂજા આયોજિત રાખેલી છે, તે સંપૂર્ણપણે પૂર્ણ થઈ છે અને તે પૂજામાં અમે આમંત્રિત મહેમાન કલાકાર બધાને બોલાવ્યા છે, તે આમંત્રિત બધી મંડળી અહીંયા હાજર થયેલી છે। આ 300-400 માણસ અહીંયા હાજર છે અત્યારે કથા માટે અને અમારે કથાનો લાભ લગભગ 55 વર્ષ અમારે આ કથા આજો પ્રોગ્રામનો 55 વર્ષ થયો છે કે સામે જે કથા ચાલુ કરી તેને 55 વર્ષ થયા છે અને આ જો કથાનો જે મહત્વ છે અમારું તે એવું છે કે અમારે શૈક્ષણિક પ્રોગ્રામ રાખેલો છે કે જે મારા છોકરાઓ
જે કઈ માર્ક વધારે લાવે, ટકા વધારે લાવે તેના માટે અમે તેના માટે અમે પ્રોગ્રામ રાખેલો છે કે ભાઈ તે લોકોને માટે અમે કોઈ બી પુરસ્કાર આપીએ છીએ એ લોકોને, અને એના માટે આ જો પ્રોગ્રામ રાખેલો તે આ ખાસ શૈક્ષણિક કાર્યક્રમ અને અમારો જે વયમર્યાદા વરિષ્ઠ નેતા એમનું સન્માન એના માટે આ પ્રોગ્રામ અમે રાખે છે. દક્ષિણ ગુજરાતમાં આશરે 20 લાખથી જેટલા યુપીઓ અને બિહારથી આવેલા ઉત્તર ભારતીયો વસાહત કરે છે. જ્યારે દિવાળીનો તહેવાર હોય કે પછી ઉનાળાનું વેકેશન, દરેક વખતે સુરતથી ગામ જવા મોટે ભાગે લોકો ટ્રેનનો જ ઉપયોગ કરતા હોય છે. અને આમ પણ રજાઓના દિવસો હોવાથી ટ્રેનમાં ટિકિટ ન મળતી, જેને ભાગરૂપે યાત્રીઓને યુપી બિહાર જવા માટે ખૂબ તકલીફ પડતી હોય છે. ઉનાળાની રજાઓમાં એક કન્ફર્મ ટિકિટ પર 4 થી 5 લોકો વેઇટિંગ વાળા ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. એમ એક ટ્રેનના કોચમાં 72 સીટો હોય, જ્યારે 72ની જગ્યાએ આશરે 300 જેટલા યાત્રીઓ એક જ કોચમાં જીવને જોખમમાં રાખી 24 કલાકથી પણ વધુનો સફર કરતા હોય છે. જ્યારે એક ઉત્તર ભારતની જવા માટેની ટ્રેનમાં આશરે 6000થી પણ વધુ લોકો મુસાફરી કરતા હોય છે. છેલ્લા ઘણા સમયથી ઉત્તર ભારતીય રેલવે સંઘર્ષ સમિતિ દ્વારા વિવિધ સાપ્તાહિક ટ્રેનોને ડેલી કરવાની માંગ કરી રહી છે. જ્યારે આજે ફરી એક વખત ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ દ્વારા રેલ અધિકારી રેલી કાઢીને સુરત રેલવે સ્ટેશનના DRM ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી સાપ્તાહિક ટ્રેનોને ડેલી કરવાની માંગણી થઈ રહી છે, જોકે આની પર સરકાર ક્યારે વિચાર કરશે તે તો જોવાનું જ રહ્યું. હાલમાં નવસારી સાંસદ સીઆર પાટીલ દ્વારા રાજ્યના રેલ મંત્રી સુરેશ પ્રભુને કરેલ રજૂઆત બાદ સુરતથી ઉત્તર ભારતીયોને 3 ટ્રેનોની ભેટ આપવામાં આવી હતી. જોકે જાહેરાત તો થઈ ગઈ છે, પરંતુ અમલીકરણ ક્યારે કરવામાં આવશે તે તો જોવું જ રહ્યું. દક્ષિણ ગુજરાતની અંદર વસતા 20 લાખ જેટલા ઉત્તર ભારતીયો છેલ્લા 20 વર્ષથી અવારનવાર જગ્યાએ અવારનવાર લોકોને અવારનવાર સરકારોને અલગ અલગ મિનિસ્ટરો કે ધારાસભ્યોને છેલ્લા 20 વર્ષથી રજૂઆતો કરતા આવ્યા, તે છતાંય ઉત્તર ભારતીય સમાજની જોડે ઓરમાયું વર્તન કરવામાં આવે અને તેમને કાયમ તરછોડવામાં આવે તેના રીતે ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ એક સમિતિ બનાવી છે, જે કોઈ પણ રાજકીય પાર્ટી સાથે એને સંલગ્ન નથી. અને હવે જ્યાં સુધી ઉત્તર ભારતીય સમાજની સાથે ન્યાય નહીં થાય, એમને ટ્રેન નહીં મળે ત્યાં સુધી આ આંદોલન બંધ નહીં કરવામાં આવે એનો એક નારો છે કે જબ તક ટ્રેન નહીં તબ તક ચેન. આ રેલીની અંદર હજુ લોકો આવતા છે, આપ જોઈ શકો છો ખૂબ વિશાળ સંખ્યામાં લોકો જોડાયા છે અને હજુ આની 5 ગણી પબ્લિક આ રેલીની અંદર સ્વયંભૂ જોડાવાની છે. સુરેશભાઈ કાંતિલાલ પટેલે ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે તેમના ડિલિવરી મેન હરેશ સાલમસિંહ સોલંકીના ગોરધો રોડ અભિનંદન એસી માર્કેટ પાસે દાગીના જ્વેલર્સમાં કલેક્શન માટે જતો હોય ત્યારે એક મોટરસાયકલ ઉપર 2 અજાણ્યા ઈસમોએ આવી હરેશ પાસે જઈને અમે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ છે તેવું કહી હરેશની બેગ ચેક કરી હરેશની નજર ચૂકવી 3.5 લાખની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. નકલી પોલીસ અધિકારી તરીકેનો રોફ જમાવી હરેશ નામના ડિલિવરી મેન પાસે તેના બેગમાં મૂકેલા રંગીલા પાર્ક ગહેના જ્વેલર્સમાંથી લીધેલા પાર્સલ જેમાં 127.340 ગ્રામ સોનું કે જેની કિંમત 3.5 લાખની થતી હોય આ મત્તાની પાર્સલનું નજર ચૂકવી 3 થી 4 વ્યક્તિઓએ કાવતરું કરી ફરાર થઈ ગયા હતા, જેની ફરિયાદ ઉમરા પોલીસ મથકમાં નોંધાતા PSI DV ઢોલા કરી રહ્યા છે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness.
आए।